ગુડ મોર્નિંગ બચ્ચા ઇકોનોમિક્સમાં આપણે લોકો માંગ ચેપ્ટરમાં આજના ટોપિક પર એટલે કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ પર આગળ વધીએ તે પહેલાં ખાસ કરીને આપણે એ જોવાનું છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ પર આગળ વધીએ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે જે બાબત કરી ચૂક્યા હતા તેને રિવાઈઝડ વધારો અને ઘટાડો જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં જ્યારે વધારો થાય તે માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન કહેવાય આમ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફાર પર આધારિત રાખે છે જેમ જેમ કિંમતમાં ઘટાડો થતો જાય એમ માંગની અંદર વધારો થાય મતલબ કે એનું વિસ્તરણ થાય અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે

મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે ત્યારબાદ આપણે લોકોએ સેકન્ડ પોઈન્ટ એટલે કે માંગનો વધારો અને ઘટાડો પણ જોયો હતો જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે જો વસ્તુનું મતલબ માંગનું વિસ્તરણ અને સંકોચનમાં અન્ય પરિબળો સ્થિર રહે જ્યારે માંગના વધારા ઘટાડામાં વસ્તુની કિંમત સ્થિર રહે એનો મતલબ એમ થયો કે અન્ય પરિબળોના ફેરફારને કારણે જો વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને જો વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધાર રાખે છે વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારોમાં માંગમાં જે વધારો લાવે છે તેને વધારો કહે છે અને માંગમાં વધારો અને ઘટાડો એકથી વધુ માંગરેખા દ્વારા જાણી શકાય છે માંગમાં વધારો થતા માંગરેખા મૂળ માંગરેખાથી જમણી તરફ સ્થાન તરફ ખસે છે જ્યારે માંગમાં ઘટાડો થતા માંગરેખા મૂળ માંગરેખાથી ડાબી તરફ સ્થાન પર ખસે છે તો આપણા આજના ટોપિક ઉપર આગળ વધીએ ને તો વ્યક્તિગત માંગ અને બજાર માંગ મતલબ કે ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ બેટા જ્યારે કોઈ એક વ્યક્તિ માંગ કરે ને તેને વ્યક્તિગત માંગ કહેવાય અને આવા ઘણા બધા વ્યક્તિઓની માંગના સરવાળાને બજાર માંગ કહેવાય આપણે સમજીએ છીએ ડેફ્થમાં એટલે તમને વધારે ખ્યાલ આવશે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે મતલબ કે આપણી પાસે એક અનુસૂચિ અહીં આપેલી છે જેમાં એ વ્યક્તિની માંગ બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગ છે તો એ વ્યક્તિની માંગ આ બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગને અલગ રીતે દર્શાવીએ તો તેને વ્યક્તિગત માંગ કહેવાય અને આ ત્રણેયના માંગના સરવાળાને બજાર માંગ કહે છે જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે આપણને અનુસૂચિ આપેલી છે જેમાં વસ્તુની કિંમત દસ રૂપિયા આઠ છ ચાર અને બે આપેલ છે સાથે એ વ્યક્તિની માંગ રેખા આપણને આપેલી છે બી વ્યક્તિની માંગ રેખા આપી છે ટર્ન કરીએ તો સી વ્યક્તિની અને બજાર પણ આપેલી છે વસ્તુની કિંમત જ્યારે દસ રૂપિયા હોય ને ત્યારે એ વ્યક્તિ છે એ એક એકમ ડિમાન્ડ કરે છે આઠ રૂપિયા થાય ત્યારે બે એકમ ડિમાન્ડ કરે છે છ રૂપિયા થાય ત્યારે તે ત્રણ એકમ ડિમાન્ડ કરે છે ચાર રૂપિયા થાય ત્યારે તે અને બે રૂપિયા થાય ત્યારે પાંચ એકમ મતલબ કે બે રૂપિયાની જ્યારે કિંમત થાય ને ત્યારે સૌથી વધારે ડિમાન્ડ કરે છે તો આને કહેવાય ખા આલેખને એ વ્યક્તિની માંગ રેખા મતલબ કે વ્યક્તિગત માંગ સાથે સાથે આપણે બી વ્યક્તિની માંગરેખાને પણ જોઈએ તો બી વ્યક્તિની માંગરેખામાં એમ કહે છે કે જ્યારે દસ રૂપિયા કિંમત હોય ત્યારે તે બે એકમની ડિમાન્ડ કરે છે જ્યારે આઠ રૂપિયા કિંમત હોય ત્યારે તે ત્રણ એકમની ડિમાન્ડ કરે છ રૂપિયા હોય ત્યારે ચાર એકમની ડિમાન્ડ કરે ચાર રૂપિયા હોય ત્યારે પાંચ એકમની ડિમાન્ડ કરે અને બે રૂપિયા હોય ત્યારે તે છ એકમની ડિમાન્ડ કરે છે મતલબ કે આ છે બી વ્યક્તિની માંગ રેખા અને આને કહેવાય બી ની વ્યક્તિગત માંગ આગળ વધીએ તો આપણી પાસે સી નું પણ છે જ સી વ્યક્તિની માંગ રેખા પણ છે અને સાથે સાથે તેને વ્યક્તિગત માંગ પણ કહી શકાય છે બરાબર છે તો તેની વાત કરીએ વધારે ડેપ્થની અંદર તો સી જે છે તે દસ રૂપિયા એકમ હોય ત્યારે ત્રણની ડિમાન્ડ કરે આઠ રૂપિયા હોય ત્યારે તે ચારની ડિમાન્ડ કરે છ રૂપિયા હોય ત્યારે તે પાંચની ડિમાન્ડ કરે છે ચાર રૂપિયા હોય એકમ છ ની ડિમાન્ડ કરે અને જ્યારે કિંમત બે રૂપિયા થઈ જાય છે ત્યારે સાત એકમની ડિમાન્ડ કરે છે તો તને વ્યક્તિગત માંગ સીની કહેવાય પરંતુ આપણે લોકો એ છે બી છે અને સી છે આ ત્રણેયનો ટોટલ કરીએ ને તો એને બજાર માંગ કહેવાય તો હવે આપણે જોઈએ છીએ બજાર માંગની આલેખ કેવો હોય અને બજાર માંગ ની અનુસૂચિ કેવી રીતે હોય તો દસ રૂપિયા જ્યારે એકમ હોય ને ત્યારે બજાર માંગ થઈ જાય છે છ એકમ જ્યારે આઠ રૂપિયા એકમ હોય ત્યારે બજાર માંગ થઈ જાય છે નવ એકમ છ રૂપિયા હોય છે ત્યારે બજાર માંગ થાય છે બાર એકમ ચાર રૂપિયા થાય છે ત્યારે બજાર માંગ થાય છે પંદર એકમ અને બે રૂપિયા થાય ત્યારે બજાર માંગ થાય છે અઢાર એકમ તો આને કહેવાય બજાર માંગ રેખા અને બજાર માંગ અહીં પાંચ દસ અને પાંચ પાંચનો નો એ લોકોએ રેશિયો રાખ્યો છે આપણે પણ એ જ રેશિયો રાખવાનો તો અનુસૂચિમાં એ બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવે છે જ્યારે બજાર માંગ એટલે કે એ બી અને સી વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો રજૂ કરવામાં આવે છે આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજાર માંગ રેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. ઉપરિત અનુસૂચિ અને આકૃતિઓ પરથી ફલિત એ થાય છે કે તમામ માંગ રેખા જેવી કે એ વ્યક્તિની બી વ્યક્તિની કે સી વ્યક્તિની અને બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. હવે આપણને ખબર જ છે કે આમ જાય તો ઋણ હોય. અને આમ જાય તો કેવું હોય બેટા તો કે ધન ઢાળ હોય પરંતુ કિંમત અને માંગ વચ્ચે ક્યારેય પણ સીધો સંબંધ ન હોવાને કારણે એ હંમેશા ઋણ ઢાળમાં જ માંગ રેખા જોવા મળે છે આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળશે પણ એક બાબત તો સર્વ તરી આવે છે કે માંગ રેખાને ઢાળ હંમેશા કેવો હોય છે તો કે ઋણ ઢાળ હોય છે તો આ હતું આપણા લોકોનો આજનો કન્સેપ્ટ કે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખા આજે આપણે અહીં સુધી રાખીએ છીએ આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર આગળ વધશું તમારા લોકોએ હોમવર્કની અંદર આ અનુસૂચિ લખીને અને બજાર માંગ રેખા અને વ્યક્તિગત માંગ રેખા ખાસ પાકી કરી નાખવાની છે ટેસ્ટ આવશે એટલે આપણે આ ચેપ્ટર આવશે તો ખાસ આ ચેપ્ટરની પણ પ્રિપેરેશન ખાસ રાખજો તમને ટેસ્ટ લેવાનું બહુ જલ્દીથી સ્ટાર્ટઅપ થવા જઈ રહ્યું છે સો બી અવેર ઓફ ઇટ એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ તમારું ખાસ ધ્યાન રાખજો ખાસ મતલબ ખાસમ ખાસ તમે આમ તો રાખતા જ હશો તમે તમારી જાત માટે તો ખાસ છો જ પણ તમે બધા જ લોકો અમારા માટે પણ એટલા જ ખાસ છો દેન આપણે અહીંયા આપણા લેક્ચરને પૂરો કરીએ છીએ ઓલવેઝ કીપ મુસ્કુરાના